श्री मुक्तजीवन प्राथमिक शाला आपनो स्वागत करे छे। आज आपणे गुजराती मां विचार विस्तार रेकॉर्ड विभाग ने आपणे पत्र જોઈ ગયા, पत्र કેવી રીતે લખવું, એમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જોયા, આપણે કેટલો લખવો, સરનામું ક્યાં લખવું, શું સંબોધન આ બધું આપણે શીખી ગયા બરાબર। આજે આપણે શીખીએ છીએ વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર જે આપણે કહીએ છીએ એ રીતે। તો વિચાર વિસ્તારની અંદર જેમ કે આપણે સુભાષિતો, કહેવતો, પંક્તિઓ, સૂક્તિઓ અથવા તો કોઈ પણ એવા એક 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 કે બે લીટીમાં જે હોય એવા કાવ્ય પંક્તિઓને આપણે જ્યારે આપેલા હોય તે કાવ્ય પંક્તિ આપણને બે લીટીની અંદર ઘણું બધું કહી જાય છે। એ બે લીટી સમજાવવા માટે આપણે ફકરાની અંદર 8-10 લીટીનો ઉપયોગ કરીએ છીએ અને બે લીટીની અંદર આપણે એટલું બધું શીખીએ છીએ, એટલી બધી મહત્વની વાતો આપણને શીખવા મળે છે કે જે આપણે જીવનમાં ઉપયોગી બને છે। આ વિચાર વિસ્તારને આપણે અર્થ વિસ્તાર પણ કહી શકીએ છીએ। હવે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર લખવા માટેના મહત્વના મુદ્દાઓ કયા કયા, વિચાર વિસ્તારને સમજાવવા માટે કેવી રીતે એને લખાણ લખવું જોઈએ, કેટલી લીટીમાં લખવું જોઈએ, શું લખવું જોઈએ, અથવા અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ આપણે શીખીએ છીએ। તો સૌથી પહેલાં તો તમને જે પંક્તિ આપી છે, જે ઉક્તિ આપી છે ને બરાબર સમજી લેવાની કે ભાઈ બરાબર વાંચીને અંદર વિચારવાનું કે આની અંદર શું કહેવા માગે છે, કઈ બાબતનો ઉલ્લેખ કરેલો છે, પછી જરૂરી મુદ્દા પાડી અને 8-10 લીટીની અંદર આપણે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર લખવાનો રહે છે। બહુ લાંબો નથી લખવાનો, બહુ ટૂંકો નથી લખવાનો, શરૂઆતની બે પંક્તિઓમાં આપણે સંબોધન અથવા તો આપણે પ્રસ્તાવના જેને કહીએ એ લખવાની છે અને વચ્ચેના ફકરાની અંદર આપણે જે આપણને પંક્તિ કે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર આપેલો છે એની આપણે સમજૂતી આપવાની છે। જરૂર જણાય જો આપણને લાગે કે આ પંક્તિ જેવી બીજી પંક્તિ તમને આવડતી હોય અથવા તો તમને યાદ હોય તો તમે એનું દ્રષ્ટાંત અથવા તો ઉદાહરણ તરીકેનો ઉપયોગ કરીને એમાં લખી શકો છો। બીજું મહત્વની બાબત વિચાર વિસ્તાર લખતી વખતે એનું વિસ્તરણ અથવા તો એનો વિસ્તાર કરતી વખતે મહત્વની વાત જે તમને પંક્તિમાં આપેલી છે, જે ઉક્તિમાં આપેલી છે એ અંદર દર્શાવવાની ના રહી જાય એ ખાસ જોવાનું છે। વિષયાંતરની કાળજી રાખવાની, જે વિષય તમને આપેલો છે એ વિષયની વાત એ તમે ફકરાની અંદર અથવા તો તમારા સમજૂતી તમે જે આપો છો એની અંદર એ વાતનો તમારે સમાવેશ કરવાનો છે। લખાણની ભાષા કેવી હોવી જોઈએ, શુદ્ધ અને સરળ, તમે જે લખાણ લખો છો એ કેવું હોવું જોઈએ તો કે એકદમ સરળ, સમજાય સમજી શકાય એવી ભાષાથી અને શુદ્ધ હોવું જોઈએ। સાથે સાથે તમે જે વિચાર વિસ્તાર સમજાવો છો એની અંદર જોડણી, વિરામ ચિહ્નો, જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવતા હોય પ્રશ્નાર્થ ચિહ્નો, ઉદ્ગારવાચક ચિહ્નો અથવા તો અલ્પ વિરામ, અવતરણ ચિહ્ન, જે કંઈ આવતું હોય એ બધું પણ અંદર દર્શાવવાનું રહે છે। એવું નહીં કે ભાઈ ફકરો પાડીને કીધો તો ફકરો પાડીને તમે લખી કાઢ્યો અને તમારું કામ પૂરું, 8-10 લખી કાઢી જેમ તેમ અને તમે સમજાવી દીધું, ના એવી રીતે નહીં, અંદર બરાબર વિરામ, ગુજરાતી ભાષા છે એટલે ભાષા એટલે તમારે બરાબર એનું વિસ્તરણ કરવું પડે, તો જ્યાં જ્યાં વિરામ ચિહ્નો આવતા હોય એ પણ તમારે દર્શાવવાના રહે છે। છેલ્લે અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર કર્યા પછી સમગ્ર લખાણ તમારું જે છે એને ધ્યાનથી શાંતિથી વાંચી લો। આપણે તો લખવાનું કામ કીધું એટલે ફટાફટ લખી કાઢ્યું ઊંધું માથું કરીને, પછી અંદર શું ભૂલ છે, કઈ લીટી ક્યાં લખી છે, શું રહી ગયું, શું ખૂટી ગયું એ કંઈ આપણે જોતા નથી, ફરી વાર વાંચતા નથી। પણ જ્યારે પણ તમે પરીક્ષાની અંદર પેપર લખો તો ખાસ એક વાત આ યાદ રાખો કે છેલ્લી 10 મિનિટ પેપરમાં નજર રાખવાની રાખો। છેલ્લી 10 મિનિટમાં તમે આખું પેપર વાંચો, કોઈ વસ્તુ છૂટી નથી ગઈ ને, કોઈ વસ્તુ નથી રહી ગઈ ને, ઘણી વખત એવું બને કે આપણને આવડતું હોય છતાં આપણે એવું વિચારીએ કે આ તો મને આવડે છે ને તો હું છેલ્લે લખીશ, પેલા જે નથી આવડતું એ વિચારીને લખી લઉં, તો આપણે એના માટે જગ્યા છોડી હોય, પણ છેલ્લે પછી ટાઈમ ખૂટે અને આપણે જ્યારે આવડતી વસ્તુ છૂટી જાય ત્યારે આપણો અંદરથી દુઃખ થાય, ખરું મને આવડતું હતું છતાં મેં જગ્યા છોડતી હું લખી ના શકે, તો આવું ના થાય એટલા માટે છેલ્લી 10 મિનિટ આપણે પેપરની અંદર આખું પેપર પહેલેથી છેલ્લે સુધી જોઈ લેવાનું કે મારી ક્યાંય ભૂલ નથી ને, કોઈ વસ્તુ રહી નથી ગઈ ને, કોઈ વસ્તુ છૂટી નથી ગઈ ને, કોઈ પ્રશ્ન નથી રહી ગયો ને, ઘણી વખત આપણે વ્યાકરણની સૌ પ્રશ્ન લખીને જવાબ લખવા માટે છોડી દીધું કે હું છેલ્લે લખીશ અને છેલ્લે પછી ટાઈમ ખૂટે એટલે વ્યાકરણ એમનું એમ જ જાય, જગ્યા છોડેલી ત્યાં જાય, કારણ શિક્ષકને એમ થાય કે આવડતું નથી એટલે પડે ચોકડા, પણ હકીકતમાં આપણને આવડતું હોય પણ ટાઈમ લિમિટને કારણે અને બહુ આપણે કોન્ફિડન્સમાં કે મને આ તો આવડે છે છેલ્લે લખી કાઢીશ,
પણ એ આપણું પછી રહી જ ગયું તો એવું ના થાય એટલા માટે ખાસ કરીને આખું લખાણ ધ્યાનપૂર્વક છેલ્લેથી ચેક કરીને વાંચી લેવાનું છે જો કોઈ ભૂલ હોય તો આપણી સુધરી જાય હવે એક તમને અહીંયા નમૂનો અથવા ઉદાહરણ માટે એક વિચાર વિસ્તાર આપેલું છે કે સિદ્ધિ તેને જય વરે સિદ્ધિ તેને જય વરે જે પરસે ને નહાય બરાબર આ તમારું એક તમને ઉદાહરણ તરીકે હું સમજાવું છું પછી બાકીના વિચાર વિસ્તાર અર્થ વિસ્તારના ફોટા પાડીને હોમવર્કમાં મૂકી દઈશ હવે તમને એવું કીધું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસે ને નહાય હવે આપણને આટલી ઉક્તિ વાંચીને જ ખબર પડે કે ભાઈ સિદ્ધિ સિદ્ધિ એટલે માન વૈભવ અથવા તો આપણને જે નામના યશ મળે છે એ આપણને ક્યારે મળે છે જ્યારે આપણે પરસેવે ના એટલે જ્યારે આપણે મહેનત કરીએ પરસેવો ક્યારે પડે આપણને જ્યારે આપણે મહેનત કરી હોય કંઈ કામ કર્યું હોય ત્યારે થાય છે ને એવું તો પહેલી જ પંક્તિમાં એવું લખવાનું તમારે પહેલાં જ ફકરામાં લખવાનું કે આ પંક્તિમાં પરિશ્રમનો એટલે કે મહેનતનો મહિમા સમજાવવામાં આવ્યો છે અથવા તો પ્રસ્તુત ઉક્તિ ઉક્તિ પણ તમે કહી શકો પંક્તિ પણ કહી શકો અથવા તો પ્રસ્તુત વિચાર વિસ્તાર પણ તમે લખી શકો કે પ્રસ્તુત પંક્તિમાં અથવા તો પ્રસ્તુત ઉક્તિમાં અથવા તો આ વિચાર વિસ્તારની અંદર પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે જે પરસેવો પાડે એને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એને જ સફળતા મળે છે એ જ જીવનમાં આગળ વધી શકે છે આ તમારો પહેલો પેરેગ્રાફ હવે આ આખા લખાણને તમારે સમજાવવાનું છે એના માટે તમારે બીજો ફકરો પાડવાનો આપણા જીવનની અંદર આપણે સફળતા મેળવવા માટે હંમેશા પરિશ્રમ કરવો પડે છે એટલે કે મહેનત કરવી હવે તમારા જે તમારી એબિલિટી છે એને વચ્ચેના ફકરામાં સમજાવવાની છે કે ભાઈ શું કીધું કે આપણા જીવનની અંદર આપણે સફળતા મેળવવા માટે હંમેશા મહેનત કરવી પડે છે મહેનતના ફળ હંમેશા કેવા હોય મીઠા આપણે કહીએ ને ધીરજના ફળ મીઠા એમ મહેનતના ફળ પણ કેવા મળે આપણને મીઠા મહેનત કરો તો આપણને ફળ મળે આપણે કહીએ છીએ ને સેવા કરો તો મેવા મળે એના જે ફરે તે ચરે ફરે તે ચરે એટલે જે વ્યક્તિ બહારની દુનિયામાં ફરેલો હોય એને બધી જ દુનિયાદારની સમજ હોય જે ઘરમાં દલા ડેટ કુવાઓના દેડકાને જેમ ઘરમાં ઘરમાં બેસીને ક્યાંય બહાર નીકળાત ના હોય તો બહારની દુનિયામાં શું થાય છે એને કશી ખબર પડે નહીં મહેનત કર્યા વિના આપણને ક્યાંય સફળતા મળતી નથી પરીક્ષામાં આપણે સારા ગુણ મેળવવા માટે વિદ્યાર્થી પણ મહેનત કરે છે જેનો પહેલો નંબર આવતો હોય એ છોકરો કેટલું મહેનત કરતો હોય તમે પૂછજો ટીવી ના જોતો હોય મોબાઈલ ના લેતો હોય આખો દિવસ ભણભણ કરતો હોય એક પણ મિનિટ એની વ્યર્થ નકામી ના જાય એનું એ ખાસ ધ્યાન રાખતો હોય સવારે વહેલા ઉઠે પડે રાત્રે જાગે ખૂબ મહેનત કરે ત્યારે એ પહેલા નંબરે અથવા તો સારા ટકાએ પહોંચી શક્યો હોય એટલે મહેનત કરવા માટે એને સખત પરિશ્રમ કરી અને પછી મહેનત કરી અને નંબર મેળવેલો હોય એવી જ રીતે વેપારી પોતાનો ધંધો બિઝનેસ ચલાવતો હોય તો એ પણ એવી જ મહેનત કરતો હોય પરિશ્રમ કરે ત્યારે એની ધંધામાં સફળતા મળે અને પોતે સુખ સહેલી અને જાહોજલાલી ભોગવી શકે ક્યારે જ્યારે ધંધો એનો ઊંચા પાયે ધબકતો હોય ત્યારે પણ એ ક્યારે થાય જ્યારે મહેનત કરતો હોય ત્યારે નહીં ઘરે બેઠા ઓર્ડર કરતો હોય મોબાઈલમાં કે તમે આમ કરી નાખજો પેલા એના વર્કરોને કારીગરોને ઓર્ડર કરે ઘરે બેઠા બેઠા નહીં પોતે પણ ત્યાં હાજરી આપતો હોય અને પોતે પણ સાથે સાથે મહેનત કરતો હોય ત્યારે એનો બિઝનેસ આગળ વધી શકે તો વેપારીને પણ પરિશ્રમ કરવો પડે છે આમ આપણા મનોરથ એટલે કે આપણી જે આપણા સપનાઓ છે આપણું ભાગ્યને આગળ લઈ જવા માટે અથવા તો આપણે સુખ શાંતિથી જીવન પસાર કરવા માટે મહેનત કરવી જ પડે છે પરસેવો પાડવો જ પડે પરિણામની ચિંતા કર્યા વગર સતત મહેનત કરો તો તમને અવશ્ય સફળતા મળે જ છે આ ફકરામાં આપણે અહીંયા કરીએ છીએ આમ કરો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી આટલો સમજાવી દો એટલે તમારો અર્થ વિસ્તાર પૂરો બસ આટલું જ તમારે જણાવવાનું રહે છે 7-8 લીટી વચ્ચેના ફકરામાં 2 લીટી પર 10 લીટીના તમે તમારો અર્થ વિસ્તાર પૂરો કરી શકો તો આજે તમે આ વ્યાકરણ વિભાગની અંદર મેં તમને વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કેવી રીતે લખવો એ સમજાવ્યું હવે હવે પછીના જે હોમવર્કની અંદર જે હું ફોટા પાડીને મોકલું તમારે મહત્વના જે આઈએમપી જેવાસી જે પરીક્ષામાં પૂછાય એવા છે એના જ હું ફોટા પાડીને મૂકીશ તમારે વ્યાકરણ વિભાગમાં ગુજરાતીની નોટમાં લખવાના રહેશે જય સ્વામિનારાયણ